अनु संबंध पुत्रकृदन हेतुवर्तकृदन अने विद्यतकृदन तेना विषे शीखी गया। तो हवे आपणे कर्माणीभूतकृदन अने कर्तारीभूतकृदन विषे आगळ जोईशुं। क्यों कर्माणीभूतकृदन? कर्माणीभूतकृदन होय तो एमां कत अने त प्रत्यय लागे, पण पुल्लिंग स्त्रीलिंग नपुंसकलिंग त्रणेय माटे अलग अलग प्रत्ययो होय छे, पण તે ખૂબ જ સરળ છે। તો તે પહેલા આપણે જ્યારે આ શીખીએ તો પહેલા વિચારી લ્યો કે કર્માણીભૂત કૃદંત જે હોય એના નિયમો કયા કયા છે। તો સૌથી પહેલા તમે જ્યારે સી ડબલ્યુ વર્ક કરો તો એમાં લખો ઉપર કે કર્માણીભૂત કૃદંત, બાજુમાં લખજો ત અને ત, અને ત્યાર પછી એનો કૌંસમાં લખો, પાછો કૌંસ કરીને લખો કે ત તા અને તમ, ત તા તમ આટલું લખી નાખો। હવે કર્મણીના નિયમો જુઓ કે ભૂતકાળને દર્શાવે ને, તેથી આ વાક્ય રચનાને ભૂતકૃદંત એમ કહેવામાં આવે છે। ભૂતકૃદંત શા માટે કહેવામાં આવે? કારણ કે જે વાક્ય હોય ને એ ભૂતકાળ દર્શાવતું હોય। બીજું છે કે કર્મનું સ્થાન મુખ્ય હોય છે, એમાં જે કર્મ હોય એ જ પ્રધાન હોય, કર્તા પ્રધાન નથી હોતું, કર્મ પ્રધાન, કર્મનું સ્થાન ખૂબ જ મહત્વનું હોય છે। એટલા માટે આ વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય। અને પ્રત્યયો લાગે છે। તો તમારે આટલું પહેલા લખો કર્મણીભૂત કૃદંત, કૌંસમાં આ લખી નાખો અને ત્યાર પછી કર્મણીના નિયમો લખી નાખો। હવે અહીંયા જુઓ, પુત્રીના લેખ લિખી તહ, લિખી તહ, તહ આવ્યું તો આ કર્મણીભૂત કૃદંતનું વાક્ય થાય। આનો અર્થ થશે કે પુત્ર દ્વારા લેખ લખાયો। સી ડબલ્યુ માં લખતા જાઓ, આપણે લખો પુત્રેણ લેખ લિખિત, પુત્ર દ્વારા લેખ લખાયો, રામ દ્વારા રાવણ હણાયો, અને દુર્જન દ્વારા અપરાધ કરાયો। કારણ કે જો અહીંયા કૃત આ બધા જ કર્મણીભૂત કૃદંતના વાક્યો છે, અને અહીંયા દુર્જનેન રામેણ પુત્રેણ હંમેશા કર્મણી વાક્ય રચના હોય, તો એમાં કર્તા છે એ તૃતીય વિભક્તિમાં જ આવે। તો અહીંયા એણ એણ એવા પ્રત્યયો એક વચન હોય એટલે લાગે, પણ તમારે જ્યારે પરીક્ષામાં પૂછવામાં આવશે તો તમારે વાક્ય નથી પૂછાતા, એટલે તમારે શું પૂછાય તો માત્ર ને માત્ર શબ્દ પૂછાય છે। જેમ કે તમને કીધું હોય, જુઓ અહીંયા તમને એને કીધું હશે કે ભૂત, જો આ શબ્દ છે ભૂત, તો આવો શબ્દ લખેલો હશે। હવે તમારે ભૂત જાણીને વિચારવાનું છે પાણીમાંથી એનો કયો પ્રકાર છે, આ ભૂત છે કયો પ્રકાર છે, તો કેમ ખબર પડે કે કર્મણીભૂત કૃદંત છે, આ કર્મણીભૂત કૃદંત છે, કઈ રીતે ખબર? કર્મણીભૂત કૃદંત જ છે। ક્યું ત અહીંયા તા તો આ પણ ભૂત કૃદંત, કર્મણીભૂત કૃદંત, તમ તો પણ કર્મણીભૂત કૃદંત, ત તો પણ કર્મણી, તમ તા બધા જ જે પ્રત્યય છે તે ત તા અને તમ આ ત્રણની અંદર છે, માટે એને કર્મણીભૂત કૃદંત કહેવાય। હવે એનું મૂળ પ્રત્યય તો ક્ત અને ત એ જ છે, પણ એ જ્યારે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ થાય છે ને એટલા માટે એ પાછળ તા તમ અલગ થઈ જાય છે। કઈ રીતે થાય? જેમ કે જો એક ભૂત શબ્દ હોય, ભૂત તો એ પુલ્લિંગમાં તો ભૂત જ છે, એ પુલ્લિંગ શબ્દ છે, કારણ કે પણ એ જ જ્યારે સ્ત્રીલિંગ કરવું હોય એનું તો ભૂતા થઈ જાય, અને એને જ્યારે નપુંસકલિંગ કરવું હોય તો ભૂતમ થઈ જાય। એવી રીતે કૃત શબ્દ છે તો સ્ત્રીલિંગમાં કૃતા થઈ જાય, નપુંસકલિંગમાં કૃતમ થઈ જાય। એટલે કર્માણીભૂત કૃદંતનું શબ્દ છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ। તો આની અંદરનું આટલું જે છે તમારે સી ડબલ્યુ વર્ક છે, તો હવે પછી જુઓ હવે કર્તરીભૂત કૃદંત,
છેલ્લું કૃદંત છે. પહેલા એના નિયમો જોઈ લો કે ભૂતકાળમાં વાક્ય દર્શાવતું હોય તેથી તેને ભૂત કૃદંત કહેવામાં આવે છે. આની અંદર કર્તાનું સ્થાન મુખ્ય છે તેથી તેને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. તવાન, તવતી અને તવત. તવાન, તવતી અને તવત આટલા ત્રણ શબ્દો યાદ રાખો તો કર્તરી વાક્ય રચના આવી જાય. કર્તરી ભૂત કૃદંત કોને કહેવાય એ ખબર પડી જાય. ખાલી માત્ર પાછળ યાદ રાખવાનું તવાન, તવતી અને તવત. તો જુઓ, કૃષ્ણ પઠનાય ગુરુકુલમ કૃતવાન. કૃષ્ણ ભણવા માટે ગુરુકુળ ગયા. ગાર્ગી એકમ વેદમ પઠિતવતી. તમે લખજો, પછી પેલા હું બધું લખી લઉં, પછી સાથે લખો. તમે પેલા સમજો, જુઓ અહીંયા ગતવાન એટલે કે તવાન છે. શું કામ તવાન છે? તો આગળ તમે કરતા છો. કયો છે? કૃષ્ણ. કૃષ્ણ છે એ કેવું છે? પુલ્લિંગ છે. પુલ્લિંગ છે એટલે અહીંયા શું આવ્યું? તવાન. હવે એવી જ રીતે અહીંયા તવતી છે. તવતી શું કામ તવતી આવ્યું? તો એનો કરતા જુઓ તો ગાર્ગી છે. ગાર્ગી સ્ત્રીલિંગ શબ્દ છે એટલા માટે પઠિત વતી. તો ગાર્ગીએ એક વેદ ભણાવ્યો. હવે અહીંયા વત, તવત શું કામ કરતા જુઓ? વૃક્ષ. વૃક્ષ કેવું? તો નપુંસકલિંગ શબ્દ છે એમે વૃક્ષ. ફળ, વૃક્ષે ફળ આપ્યું. વૃક્ષે ફળ આપ્યું. હવે જુઓ, આ જે ફળ છે તમારે માત્ર પરીક્ષાની અંદર કોઈ જ વાક્ય લેવું છે, પણ આ વાક્ય તમારે સમજવા પડે, કારણ કે તો તમને એનાથી કૃદંત વસ્તુ સમજાઈ શકે, નહીંતર ન સમજાય. પણ તમારે શું કરવાનું? તો કોઈ પણ શબ્દ છે એ શબ્દની પાછળ કયો પ્રત્યય લાગે છે એના ઉપરથી જ તમારે કૃદંત ઓળખવાના છે. તમે જુઓ અહીંયા તવત વાળા શબ્દો મેં કીધા છે, એમાં ભૂતવાન હોય એટલે કે પાછળ તવાન, પાછળ તવાન હોય તો વાન છે, બરાબર. તવાન હોય તો પણ એ કર્તરી ભૂત કૃદંત છે. તવતી હોય તો પણ એ કર્તરી ભૂત કૃદંત છે. અને તવત હોય, ગતવત લખ્યું છે, આ ગ છે, ગતવત લખ્યું હોય, તવત હોય પાછળ તો પણ કર્તરી ભૂત કૃદંત જ છે. એટલે વિચારવાનું તવાન, તવતી અને તવત આવા ત્રણ શબ્દો પાછળ જુઓ કે કર્તરી ભૂત કૃદંતનું જ એ શબ્દ છે એ સમજી લેવાનું. અને એ અલગ અલગ એટલા માટે થાય છે કારણ કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એ શબ્દને અલગ અલગ કહેવામાં આવે. જેમ કે હું તમને કહું, ભૂતવાન છે, ભૂતવાન, તો આ જે છે ને એ પુલ્લિંગ શબ્દ છે. જેમ કે મેં તમને અહીં કીધું, ભૂતવાન વાન આવે એટલે પુલ્લિંગ, બરાબર. તો પુલ્લિંગમાં વાન તવાન. એવી જ રીતે સ્ત્રીલિંગ, જો ભૂ જ ધાતુ એકની એક છે ભૂ, તો ભૂતવાન, પણ સ્ત્રીલિંગમાં ભૂ તો તવત, ભૂતવતી. નપુંસકલિંગમાં ભૂ ધાતુ પણ તવત, ભૂતવત. એટલે ત્રણેયમાં અલગ અલગ થાય છે. તો તમારે શું યાદ રાખવાનું? માત્ર એટલું કે તવાન, તવતી, તવત આટલું યાદ રહી જાય તો કર્તરી ભૂત કૃદંત ખબર પડી જાય. તો માત્ર પાંચે પાંચ કૃદંત છે તો એના પ્રત્યયો યાદ રાખો. એ પહેલું સંબંધક છે તો એને કાંઈ સંબંધ દેખાડે છે કે આમ કરીને તે વનમાં જાય છે, આમ કરીને ભણમાં જાય છે વગેરે. અને એને એ પછીના જ વાક્યો હોય જેમાં બે ક્રિયાપદ હોય અને જોડેલા હોય, તો એ માટે સંબંધ હોય. આમાં કંઈક હેતુ બતાવ્યું કે શું કરવા માંગે, તો ખાવા માંગે, પીવા માંગે, રાંધવા માંગે વગેરે વગેરે, કાંઈક આના કરવા માટે, એવો માટેનો અર્થ આવે છે. તો હેતવર્થ કૃદંત. વિધ્યક એટલે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, જોઈએ જોઈએનો અર્થ આવી નથી વિધ્ય કરવાની. બધાના સંસ્કૃતના પ્રત્યય મેં તમને લખાવેલા છે. એવી જ રીતે કરવાની અને કર્તરી એમાં પણ પાછળના પ્રત્યયો લખાવેલા છે. આ બંને ભૂતકાળ દર્શાવતું વાક્ય હોય એટલે ભૂતભૂત કૃદંત કીધેલું છે. પણ આ તમારું CWR છે. પહેલાં લખો કર્તરી ભૂત કૃદંત, પછી બાજુમાં આ ને આ મુખ્ય પ્રત્યય છે, પણ એમાંથી જે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ થાય છે એટલા માટે તવાન, તવતી અને તવત
એવા પ્રત્યયો લાગે છે એટલે એ પણ લખો. હવે કર્મરીના નિયમો લખો. લખાઈ ગયા પછી આ ત્રણ વાક્ય લખો, એનું ગુજરાતી પણ સાથે સાથે લખતા જાઓ. અને ત્યાર પછી તવત શબ્દો છે આ લખો શબ્દો, અને ત્યાર પછી પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નીચે લખી અને એમાં બે શબ્દ લખી નાખો કે તવાન વાળા એટલે કે ભૂતવાન, ભૂતવતી ભૂતવત, કૃતવાન કૃતવતી કૃતવત. આવી રીતે કરી અને તમારું બંને કર્મણી ભૂતકૃદન અને કર્તરી ભૂતકૃદન બંને થઈ ગયું. તો હવે આપણે એક્સરસાઇઝ જુઓ.